પસંદ એને કરો જે પરિવર્તન લાવી શકે બાકી પ્રભાવિત તો મદારી પણ કરે છે જય શ્રી કૃષ્ણ મિત્રો તો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણી પાસે સિન્ડિકેટના રફ ડાયમંડ છે જેનું આપણે એનાલિસિસ કરી રહ્યા છીએ આજે આપણે વાત કરીશું સિન્ડિકેટ રફ ડાયમંડ છે એ શું આવે છે હવે સિન્ડિકેટ છે ને એ માર્કેટમાં તમને સૌથી વધારે દેખાતી રફ ડાયમંડ સ્ટોન્સ છે તમારી પાસે કોઈ પણ રફ ડાયમંડ આવે છે તમને આઈડિયા નથી કે ભાઈ આ રફ કઈ છે તો તમે એને સિન્ડિકેટ નામ આપી શકો છો કારણ કે પ્રચલિત જે બે જાત છે એની અંદર એક સિન્ડિકેટ છે અને બીજી છે એ ઓસ્ટ્રેલિયન છે જે આપણે નોર્મલ ભાષાની અંદર શીખી શકીએ છીએ આપણે એવું કઈ એક્સપર્ટ નોલેજ લેવાની જરૂર નથી કે રફ ડાયમંડને ઓળખવું છે પરંતુ આપણે ધીમે ધીમે આગળ વધી શકીએ અહીંયા તમે જોઈ શકો છો આપણી પાસે આ જે ક્રિસ્ટલ શેપ છે રાઉન્ડ શેપ છે એ બધા જ આપણી પાસે સિન્ડિકેટ રફ ડાયમંડ છે હવે આ જ વસ્તુ જો ઓસ્ટ્રેલિયનમાં હશે તો આપણને એની સ્પાર્કિંગ છે એ ખૂબ જ સારામાં સારી અને ચીકાશવાળો પથ્થર આપણને દેખાય જ્યારે સિન્ડિકેટ છે એના કરતા ઓછો ચીકાશ વાળો અને ઓછો સ્પાર્કિંગ વાળો આપણને ડાયમંડ મળી રહેતો હોય છે હવે સિન્ડિકેટ રફ ડાયમંડ છે ને જેનું ઘસાણ છે ખૂબ જ ઇઝી છે અને ત્યાર પછી એનું મેન્યુફેક્ચરિંગ એટલે કે પોલિશિંગ છે એ તો વધારે ઇઝી છે જ્યારે ભાઈ ઓસ્ટ્રેલિયન ડાયમંડ થોડોક ટફ છે તો અહીંયા આપણે વાત કરીશું સિન્ડિકેટ ડાયમંડ હવે આની ઉપર મલ્ટીક્લિવિંગની પ્રોસેસ કરવામાં આવે છે મલ્ટીક્લિવિંગ પ્રોસેસ ઇન ધ સેન્સ કે આની ઉપર મેન્યુઅલ માર્કિંગ કરીએ છીએ અને ત્યાર પછી આપણી પાસે જે લેસર સોઈંગના મશીન છે એની અંદર એને કપાવા આપતા હોઈએ છે જેવી રીતે આપણે માર્કિંગ કરી છે એ પ્રમાણે હીરો છે એ કપાતો હોય છે અને એ કપાયા પછી આપણી પાસે ક્રાફ્ટ આવતા હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સિંગલ ડાયમંડની અંદર ડાયમંડ ચોટાડ્યો છે ત્યાર પછી આપણે સિંગલ ડાયમંડ છે એ કાપતા હોઈએ છીએ અહીંયા તમે જોઈ શકો છો કે સિંગલ ડાયમંડ ઉપરની પ્રોસેસ થાય છે જ્યારે અહીંયા કેસેટ છે કેસેટ ઇન ધ સેન્સ કે આપણે રીકટના ડાયમંડ હશે અથવા તો ઓરિજિનલની અંદર માનો કે અંદર બહુ જ ડૂસાવાળું હશે તો આપણે નોર્મલી કેસેટની અંદર પણ એ ડાયમંડ કપાવતા હોઈએ છીએ અહીંયા તમે જોઈ શકો છો લેસરનો ઇમ્પેક્ટ કેવી રીતે થઈ રહ્યો છે અને ડાયમંડ છે એના બે ભાગ થતા હોય છે હવે કેસેટ ની અંદર ડાયમંડ ચોટાડ્યા હોય એટલે આપણને ખ્યાલ આવે કે અંદર માટી પણ આવવાની છે તો એવા ડાયમંડ નું જ્યારે ક્લીનિંગ થઈ જાય છે ક્લીનિંગ થઈ જાય છે અથવા તો આપણે કહીએ તોડફોડ થઈ જાય છે ને ત્યાર પછી એ ડાયમંડ આપણી પાસે લેસર સોઈંગ થઈને આવતા હોય છે જેનું આપણે બોઇલિંગ કરવું પડતું હોય છે હવે બોઇલિંગ ઇન ધ સેન્સ કે અંદર જે માટી ઇમ્પ્યોરિટીઝ છે એ બધી રિમૂવ કરીને અંદર આપણને જે ક્રાફ્ટ મળ્યા છે એ વ્યવસ્થિત આપણે લેવા તો અહીંયા તમે જોઈ શકો છો આ બધા આપણે ડાયમંડ છે એ ક્રાફ્ટ થઈ ગયા છે હવે આની અંદરથી છે ને આપણે રીકટના અલગ એસોર્ટમેન્ટ કરવાનું છે ત્યાર પછી અમુક મેકેબલ લઈ લેવાના છે અમુક રિજેક્શન લેવાના છે અને ત્યાર પછી એની અંદરથી આપણે ડાયમંડ છે એ મેન્યુફેક્ચરિંગ કરવાના છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે જે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ થઈને આવે છે એને આપણે જનરલી આઈગ્લાસ વડે અથવા તો લૂપ વડે એના ફેસસેટ છે એ ચેક કરતા હોઈએ છીએ ત્યાર પછી ધારની અંદર કાંઈ પ્રોબ્લેમ નથી અથવા તો પેવેલિયન છે તો એની અંદર કાંઈ પ્રોબ્લેમ નથી એ બધું જોવાનું હોય છે અને જો હશે તો એને ફરી એકવાર આપણે રીકટમાં અથવા તો ફરી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પાછો આપશું